વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે સુરતથી. સુરતમાં ભાજપના જ ઘડમાં વિરોધનો સૂર સામે આવી રહ્યો છે. ભાજપના ઘડમાં જ વિરોધનો સૂર ઉભો થયો છે. વોર્ડ નંબર 10 ની સોસાયટીમાં સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં ગાર્ડન વેસ્ટના પ્રશ્નો મુદ્દે સ્થાનિકો હાલમાં હોબાળો કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે. સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવતું બોર્ડ પણ મૂક્યું છે. પ્રશ્નો સોલ્વ ન થાય ત્યાં સુધી તેઓ રાજકીય પાર્ટીઓ ત્યાં નહીં આવી શકે તેવું પણ બોર્ડ લગાવી દીધું છે, પ્રતિબંધ ફરમાવી દીધો છે અને મતદાનનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. વોર્ડ નંબર 10 ની સોસાયટીમાં સ્થાનિકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સ્નેહ સ્મૃતિ સોસાયટીમાં ગાર્ડન વેસ્ટના પ્રશ્નો મુદ્દે સ્થાનિકો સતત વિરોધ નોંધાવી રહ્યા છે. જેઓએ કહ્યું છે કે જ્યાં સુધી આ તમામ પ્રશ્નોનો નિકાલ નહીં આવે, સમસ્યાઓનું સમાધાન નહીં થાય, ત્યાં સુધી તેઓ કોઈ પણ પાર્ટીના નેતાઓને સોસાયટીમાં પ્રવેશ નહીં આપવા દે. એટલા સુધી પણ સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી દીધી છે કે જ્યાં સુધી સમસ્યાનું સમાધાન નહીં આવે તો તેઓ મતદાન પણ નહીં કરે, મતદાનથી પણ તેઓ અળગા રહેશે. સોસાયટીના લોકોએ વિરોધ દર્શાવતું બોર્ડ પણ આ સોસાયટીની બહાર લગાવી દીધું છે અને તેઓએ વોટિંગનો બહિષ્કાર કરવાની પણ વાત આ બોર્ડમાં કરી છે. મતદાનનો પણ બહિષ્કાર કરશે. જો તેમની સમસ્યાઓનું સોલ્યુશન નહીં આવે, સમાધાન નહીં લાવે ત્યાં સુધી વોર્ડ નંબર 10 ની આ તમામ સોસાયટી વિરોધ નોંધાવશે. સમયે પ્રજાને વાયદાઓ તો કરવામાં આવતા હોય છે, પરંતુ વાયદાઓ પૂરા નહીં કરવામાં આવતા. છેવટે ફરી જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે પ્રજા ઇલેક્શનનો બહિષ્કાર કરવા સુધીની નોબત આવી જતી હોય છે. સુરતના અડાજણ પાટિયા સ્થિત સ્નેહ સ્મૃતિ સોસાયટી છે કે જ્યાં 150 કરતાં વધુ બંગલાઓ આવેલા છે, વધુ પરિવારો અહીં રહે છે. પરંતુ તેમની જે સમસ્યા છે, ગાર્ડન વેસ્ટની સમસ્યા, જેનું નિરાકરણ લાવવામાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ કે પછી નગરસેવકો કહો, તમામ નિષ્ફળ પુરવાર થયા છે. આ સોસાયટીમાં ગાર્ડન વેસ્ટની ખૂબ જ મોટી સમસ્યા છે. અહીં જે વૃક્ષો આવેલા છે એ વૃક્ષોનો વેસ્ટ નીચે પડે છે. સુરતને કન્ટેનર ફ્રી કરવા માટે તમામ કન્ટેનરો ઉઠાવી લેવામાં આવે છે. ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે વૃક્ષોના જે પાન ફૂલ જે હોય છે એ કચરો નાખવો તો ક્યાં નાખવો, સૌથી મોટી સમસ્યા છે. સોસાયટીની ચારે બાજુ અને સોસાયટીની અંદર પણ ગાર્ડન વેસ્ટની સમસ્યાથી સોસાયટીના રહીશો પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે ન છેવટે તેઓ ઇલેક્શનનો બહિષ્કાર કરવા માટેની જે અલ્ટિમેટમ છે એ તમામ રાજકીય પક્ષોને આપી ચૂક્યા છે. સોસાયટીના પ્રવેશ દ્વાર ઉપર જ તેમણે બોર્ડ લગાવી દીધું છે કે સોસાયટીમાં ઝાડપાનના જે કચરા ગાર્ડન વેસ્ટ છે તેનો નિકાલ, પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહીં, વોટિંગનો બહિષ્કાર કરવાની ચીમકી તેઓ ઉચ્ચારી રહ્યા છે. કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે, 3 મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે અને આ પરિસ્થિતિનો સામનો કરવા માટે તેઓ મજબૂર બન્યા છે. બોર્ડ જે છે એ પણ 3 મહિના પહેલાંથી અહીં મૂકી દેવામાં આવ્યું છે, છતાં પણ કોઈ નગરસેવક કે કોઈ અધિકારી અહીં ફરકી સુધા નથી. લોકોનું શું કહેવું છે, સોસાયટીના પ્રમુખ સાથે જ વાત કરીશું. સાહેબ, આપનું નામ જણાવો. મારું નામ નીરવ ટોપીવાલા છે. નીરવભાઈ, આ જે બોર્ડ 3 મહિનાથી મૂકવામાં આવેલું છે, છતાં પણ કોઈ રાજકીય પક્ષના નેતા કે કોઈ અધિકારી હજી સુધી આવ્યા નથી સોસાયટીમાં? હાલમાં કોઈ પણ રાજકીય પક્ષના નેતા કે અમારા વોર્ડના કોર્પોરેટરોએ કોઈ પણ જાતનો મારો સંપર્ક કર્યો નથી. અહીં આ સોસાયટી લગભગ 50 વર્ષની છે, 50 વર્ષ જૂની છે. ઘણા સમયથી મોટા મોટા ઝાડો થઈ ગયા છે, હવે એને ટ્રીમ કર્યા વગર બી ચાલે એવું નથી. ને જે ટ્રીમ કર્યા પછીનો જે એનો કચરો પડે છે એનો નિકાલ કેવી રીતના કરવો એ બાબતે કોઈક પોલિસી કોર્પોરેશને ભાઈ બનાવી નથી, તો આનો અમારે નિકાલ કેવી રીતના કરવો? અમારા રહીશોના ઘણા મોટા ગાર્ડનો છે, જે લોકો કંટાળીને છેલ્લે એવું નક્કી કર્યું કે બને તેટલા ઝાડ કાપી નાખવા કે જેથી આનો નિકાલ કચરો નહીં પડે. તો હવે આ બાબતે અમે આગળ રજૂઆત કોર્પોરેટરોને બી કરી છે, પણ થઈ જશે, આનો નિકાલ આવી જશે, પણ આગળ પડતું પગલું ભરાયું નથી. તો હવે પછી અમે છેલ્લે કંટાળીને અમે સોસાયટીના સભ્યો એવો નિર્ણય લીધો કે હવેની આવતી આ ચૂંટણીમાં પક્ષનો તમામ મતદારોનો વિરોધ કરવો. ચોક્કસ, પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર તો ખૂબ જ જરૂરી છે, પરંતુ એ વૃક્ષો જ જ્યારે સિરદર્દ સમાન બની ગયા છે,
આ સોસાયટીના રહીશો માટે આપ જણાવશો કે વૃક્ષો તો આપણે વાવવાના હોય છે પણ તેનો કચરાનો નિકાલ નથી થતો, કેટલી મોટી સમસ્યા છે? એ અત્યંત દુઃખદજનક સ્થિતિ છે, કારણ કે આજે મારે પણ ગમે તેમ પણ મજબૂરીથી આ અડધા અડધા આંબા કાપી કાઢવા પડ્યા. એનું કારણ છે, જો કચરોનો જો નિકાલ નહીં હોય તો બીજા એક્સેસ બીજા ઝાડ વાવવાનું જે આજે મોદી સાહેબ પણ કહે છે તો એનો અમલ અમે જો કરવા જઈએ તો પછી આ કચરાનો નિકાલ કેવી રીતે આવી શકે? તો વોર્ડ નંબર 10 ની સોસાયટીના સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો છે. જ્યાં સુધી સમસ્યાઓનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તેઓ મતદાન પણ નહીં કરે, નહીં તો કોઈ પણ પાર્ટીના નેતાઓને સોસાયટીમાં પ્રવેશ આપે.